ફાઇનલી આપણે ઘરે લક્ષ્મી નો અવતાર. આપણે કારીગર છે ને બદલા નાખ્યા, જો ઇમરાન ભાઈ ને આપી દીધી રજા, આબે ભાઈ બોલાવી લીધો, કારણ કે ઇમરાન ભાઈ નું કામ જરાય સારું નથી. દૂધ અમે લઈએ, આજ મારા છોકરા લગભગ કૃષ્ણ કાનુડો દૂધ ભેરા કરી દે મારો દ્વારકા વાળો. હવે ગુગરી વર ને પાણી ગરમ પાઈ દે. હલો, હવે ગુગરી વડો આપણા રાજ ની અંદર. હું કે જદપાઓ કે વાંધો નથી ને હાથમાં. આઠ તારી ને કડાકા ના ધડાકા ના વીજળી ના ભાઈ, તમે જો અત્યારે અવાજ આવતો હોય તમને બેકગ્રાઉન્ડ માં, જો ખેતરમાં પાણી ભરાઈ ગયા એ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હોય કે કેટલો વરસાદ આવ્યો. રાતના અત્યારે 10 થવા આવ્યા છે. અમારે પણ નાનો એવડો બિઝનેસ હોય, બિઝનેસમેન તો તું જ રહ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે તો લોકો મજામાં જ છે. બ્રદરદાન જય દ્વારકાધીશ, જયમો મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને આપણે કારીગરને છે ને બદલા નાખ્યા, જો ઇમરાન ભાઈ ને આપી દીધી રજા ને આબે ભાઈ બોલાવી લીધો, કારણ કે ઇમરાન ભાઈ નું કામ જરાય સારું નથી. પછી આપણે કારીગર બદલા નાખ્યા. નહીં ભાઈ, એવું નથી, પણ ઇમરાન ભાઈ નું કામ છે લાદીનું ને આ ડિપાર્ટમેન્ટ છે સણતર વાળાનું, પ્લાસ્ટર વાળાનું. પછી આજે આપણે ખાસા છે ને સીડી લેવલ આ બધા આપણે ગુરુઓના હતા, પછી આ ભાઈને બોલાવી લીધા. આ ભાઈ છે ને આની માસ્ટરી છે, એક્સપોર્ટ છે આમાં. હે ભાઈ, થઈ જાય કાજ કમ્પ્લીટલી? બપોર થઈ જાય પત્તાઈ નાખવાનું, બપોર પછી મારે જવાનું છે. તો છે ને એ એક અહીંયા એક સીડી રૂમનું હતું, એ કરવાનું છે ને. બાકી પછી છે ને બીજું આ દરવાજો જોરો, આ દરવાજાની ઉપર અમારા એક ભાઈ પ્લાસ્ટર કર્યું હતું ને અહીંયા માથા ચડાવી દીધું હતું, એ તોડીને અહીં લેવલ કરવાનું છે. બાકી પછી થોડું ઘણું સીડી ટપામાં કરવાનું છે. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ક્યાં હવાના પર માં ગરમી ગરમી થઈ, હું એટલું બધું કામ કરે તું? હે, અઠાણામી તારી તો કઈ મહેનત યાર. લે લે તો પંખો ચાલુ કરતો કે, લે લે પંખો ચાલુ કરતો. હાલ ગરમી ગરમી થઈ ગયા, પંખો ચાલુ, હવા ખા ઠંડી. પછી કે ચા બા બનાવી કાદુ એલચી લહણ વાળી? ક્યારે? મમ્મી કઈ ગયે? હા તો ભાઈ, ઓલા ભાઈ મને છે ને કમેન્ટ કરીને કહેતા હતા કે ગાય નું છે, તો ભાઈ ગાય છે ને બસ આજ કે કાલ વ્યાણી જવાની છે, અને વ્યાણી જઈને તો સારું રહે, કારણ કે વેસા તો દૂધ લઈને ખાવામાં છે ને અમને પણ મજા નથી આવતી. જય દ્વારકાધીશ, જય માં મોગલ માં. એસી નાખવા દે, નાખો તો મજા આવે. ક્યાં ના પાડું? હું તો તારે હાટું, મારે તો છે ઓફિસ, મારે શું કરવું? ભાઈ આ ગા છે ને અમારે ટૂંકમાં વ્યાવાની છે. દૂધ અમે લઈએ, આજ મારા છોકરા લગભગ કૃષ્ણ કાનુડો દૂધ ભેરા કરી દે મારો દ્વારકા વાળો. હે બ્રોજ ભાઈ, ગાય જાણી જવાની છે. હે, શું આવી છે ભાઈ? હે, અરે વાહ, છોકરો કે વાસડી આવી છે. કેટલા દિવસ થી આમ પછી ને વેસાતું દૂધ લઈને ખાવાની કઈ મજા આવે નહીં. ઘરની ગાયનું જે દૂધ હોય ને, અમે જો ભેહું એ કોઈ રાખી જ નથી. આ એક ગાય છે ને, આ એક એની નાની વાસડી છે, જો બધી અહીં અમે ટૂંકમાં ઘરનું ટૂંકમાં વેસાતું નથી. મૂડી ઉખાડીને પકડીને નાખી દો એમ છે કે નહીં? હા ભાઈ, હું બધા લોકો મમ્મી, હા હા તાજ કીધું, આ બધી લોકો કમેન્ટ કરતા હોય કે તમે શાક કેમ નથી ખાતા, શાક નથી ખાતા, તો મારા મમ્મી ને પૂછ્યું, મમ્મી હું શાક કેમ નથી ખાતો? શાક છે ને ખાઈએ ને તો એમાંથી આપણે એસિડિટી ઉપડે, પછી સિકાસ વાળું હોય એટલે બહુ ખાવાનું બોલું થાય, એટલે વિકાસ બધી બદલી જાય. ગાય દૂધ થી વિકાસ નો બદલે, નાનો ગાય નો દૂધ ની વાત નહીં, શાક હું કેમ નથી ખાતો એમ કહું? શાક તને નથી મજા આવતી, દૂધ ને રોટલો? તો ભાઈ હું જયારે નાનો હતો ને ત્યારથી મારા મમ્મી અમારા ટૂંકમાં માલઢોર બહુ હતા, બરાબર. હવે તો જો કે ઓછા કરીને, પેલા બહુ માલ ઢોરતા. મારી મમ્મી છે ને કોઈ દી મને શું કે દૂધ વિના નથી રહેવા દીધું, અને કોઈ દી શાક ખવર એવું જ નહીં, દૂધ દૂધ દૂધ. ને પછી ભાઈ મોટો છો, બાર ગોધાનું વરદાન આવ્યું ભાઈ, ને પછી તો ભાઈ શાક બાક ખાતો, દૂધ ને રોટલો જ ખાય ભાઈ. ફેમિલી તો છે ને ચા પાણી પીએ. મારા મમ્મી જો અહીંયા બેઠી ગયા છે ધ્યાન રાખીને ગાયનું, અને ગાય છે ને અત્યારે જો જાણવાની છે, અને બિસાડી બહુ યાર કષ્ટીમાં છે. જો હું ટ્રાય કર લઉં, બાકી હું આમ તો તમારો ભાઈ ડૉક્ટર પર છે, બાકી આગળ છે ને કંઈક કરવું પડશે મારે, કારણ કે થોડું ઘણું તો આપણે પણ ખબર પડે છે. તો હવે થોડીક વાર વાટ જોઈએ, જો પારું બરાબર આવે તો ઠીક છે, બાકી પછી હાથ મૂકી ને આપણે અહીંથી પારું ખેંચવું પડશે, પગું ક્યાંક અંદર હલવાઈના હોય તો. કારણ ગાય જો અત્યારે બિસડી હાવ એટલે હાવ ફેલ થઈ ગઈ. ફરતી હાલ ફટાફટ હાલ. ફાઇનલી આપણે ઘરે લક્ષ્મી નો અવતાર. વાહ ભાઈ વાહ, એની ખાલી આખું તમે જો પિંગરી આખું ચાલે પૂરી. જો પારું આવી ગયું કમ્પ્લીટલી રેડી ને, હવે કઈ ઉપાધિ રાત ઉજાગરા કરવાની કા?
તારે શું કામ છે? તારે અહીં બેહવાનું છે ને? ગુગરી વર ને પાણી ગરમ પાઈ દે. હલો, હવે ગુગરી વડો આપણા રાજ ની અંદર, અને કઈ ઘટ ની બનાવો ભાઈ આના માટે, ગાય ને કઈ ઘટવું ન જોઈએ. કેવું પારું આવ્યું નઈ? હે, મને ખબર છે તું સુધરી ને ધૂળ થઈ ગયા છે. તને મમ્મી હું ઓર્ડર આપ્યો? તને હું ઓર્ડર આપ્યો મમ્મી? હું નહી, હું તને કીધું ઘૂઘરી બનાવો જાઓ. તો છે ને આને ઘડીક રેવા દઈએ આપણે, આ બધું આવતા રહે એટલે ગાય છે ને સાટી ને વ્યવસ્થિત કરી દે કમ્પ્લીટ. ચા બની ગઈ છે ને, જાદવ પા આવી ગયા છે ચા પીવો. હું કે જાદવ પા આવો, કઈ વાંધો નથી ને હાથમાં? હે, જાદવપા ના લુગડા જો તમે, ચેન્જ થઈ ગયા આખા જાદવપા ના લુગડા. હે, કા ગામ માં હું વાંધો ગામ માં જવા? મેં તો તકલીફ હોય તો જવું પડે. આપડે ચા પીડ્યો જાદવપા ચા પીડ્યો આદુલ સિંહ લહણ વાળો, એમાં કઈ નહીં. એમાં હરમાન થોડુંક હોય, એ તો બધીને ખબર હશે કે ભાઈ આવી રીતના છે કપડા એવા પહેરવાના હોય. એમાં કઈ ટેન્શન ન લેવાનું, હરમાવાનું કઈ ન હોય. તો જાદવપા અમે છે ને નવીરા બેઠા હતા, મેં કીધું છે ને ચા પીએ આપણે, વાટકામાં દે જાદવપા, કારણ કે જાદવપા છે ને હાથું ધ્રુજે. જો તો છે ને જાદવપા વાટકામાં ચા પીવાનો સમય આવી ગયો ભાઈ. જાદવપા ફાઈનલી આપણું કામ થઈ ગયું, રેડી જો છે. અહીંયા એક કામ કરવાનું હતું ને, એક કામ કરવાનું હતું અહીંયા દરવાજામાં, તો દરવાજામાં પણ બધું કામ રેડી થઈ ગયું છે જો. અને બાકી એક અહીંયા કરવાનું હતું સીડી ટપામાં, તો અહીંયા પણ કામ રેડી થઈ ગયું. જો અહીંયા પ્લાસ્ટર કરી દીધું, હવે કંઈ ઉપાધિ નથી. ને હવે ઘડિયાળમાં થઈ ગયા છે 12:30, તો મારે જવું છે છોકરીને લેવા. હાલો પહેલાં હું છોકરીને લેતા આવું. તો છોકરાઓને તેડીને આ ગયા સ્કૂલેથી, અને જો અહીંયા જો હું આવ્યું, હેતવી હું આવ્યું છું નાની બધી. એ જો બેહી ગઈ, જો ખુશ થઈ ગઈ કાવ્યા ને તું તો. આ મોટી હેતવી ની ને નાનું કાલુ નું કા, આ તારી ને કડાકા ના ધડાકા ના વીજળી ના ભાઈ. તમે જો અત્યારે અવાજ આવતો હોય તમને બેકગ્રાઉન્ડ માં, જો ફૂલ વરસાદ થઈ ગયો છે અત્યારે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા અને વાવણી કરી દેવાની છે. અને અત્યારે ભાઈ કઈ ઘટે નહીં ભાઈ, લીલો સમ આખું વાતાવરણ થઈ જવાનું છે. જો અત્યારે કેવો વરસાદ પડે અત્યારે છે, જોરદાર વરસાદ પડે ભાઈ. હું પણ પડરી ગયો, હું ગયો તો ઓફિસ છે સિમેન્ટ લેવા, પણ હવે સિમેન્ટ લેવી કઈ પોઝિશન હતી ને પલટી ગયો આખો, એટલે પાછા એમાં આપણે આવતારી. અને વરસાદ થઈ ગયો અત્યારે જોરદાર, કઈ ઘટે નહીં ભાઈ. તમારા ગામમાં વરસાદ છે કે નહીં પાછા કમેન્ટ કરીને કહેજો, એટલે ખબર પડે પાછા. અમારે ત્યાં ગીર સોમનાથ જિલ્લાની અંદર જોરદાર વરસાદ પડે ભાઈ, લીલી ના ઘેરમાં ઓ વાલા વાલા. ખેતરમાં પાણી ભરાઈ ગયા એ જોઈને તમને આઈડિયા આવી જ ગયો હોય કે કેટલો વરસાદ આવ્યો. હે, હવે કઈ ઉપાધિ છે નહીં. જો હું તમને નજીકથી બતાવું કેટલું પાણી ભર્યું તો આ બધા ખેતરમાં. એટલે હવે ફાઇનલી આપણે મગફળી વાવી દેવાની છે ભાઈ, કાંઈ ઉપાધિ છે નહીં. ને અહીંયા છે ને આ પાણી આ મેં મેડી સાફ કરીને કીધેલો, અહીંયાથી આપણે એક દેશી જુગાડ મેરો છે સીધું અહીંયા આ પાઇપમાં જાય, ને અહીંયાથી સેડ કે થા જાય ને આપણા ફાર્મ હાઉસમાં જાય. અહીંયા એ નંબર લીક ન થઈ ગયા તો. હા, અહીંયા જો આપણો ટાકોરીઓ એમાં જાય પાણી અંદર. રાતના અત્યારે 10 થવા આવ્યા છે અને રામવાડો આવી ગયો. હું ને રામભાઈ બે બેઠા. શું કે રામભાઈ, મજામાં ને? કારણ કે ઓલી ગાય વેણી ને વાસરું થોડુંક છે ને તકલીફ વાળું છે, તકલીફ વાળું થોડુંક બીમાર છે. એટલે હું ને રામભાઈ અત્યારે બધા ડોક્ટર ને ફોન કરતા હતા ને દવા એને એવું બધું કરતા હતા. શું કે તમારા ડોક્ટર ને ફોન કર્યો આવી હા? ખાવ એને કીધું કે સવાર ના તમને હું ભ્રિંક મારી પછી કે આપણે જોઈ લઈએ વાસડી ને શું પ્રોબ્લેમ છે કમ્પ્લીટ કરી દે ને. હવે જોઈ લે એટલે એના ધ્યાન માં આવી જાય શું કરવાનું છે આપણે. વાવણી તો કરવાની છે ત્રણ ચાર દી પછી. તો હાલ હવે હું ને રમભાઈ બે બેઠા ને ફાકા મારીએ ઘડીક. અને બસ આજનો વિડીયો અહીં લાગી દીધો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછું મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય.